શહેરના અજવા રોડ વિસ્તારમાં સાઈલતા કોમ્પ્લેક્સની સામે ચાલી રહેલ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામના કારણે છેલ્લા ઘણા દિવસોથી સાઈલતા કોમ્પ્લેક્સ તથા તેની આજુબાજુના વિસ્તારમાં દૂષિત પાણી આવી રહ્યું છે, જેના કારણે આજે સ્થાનિક લોકો ભેગા મળીને સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી. વડોદરા શહેર વિધાનસભાના અજવા રોડ વિસ્તારમાં સાઈલતા કોમ્પ્લેક્સની સામે ચાલી રહેલ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામના લીધે છેલ્લા ઘણા દિવસોથી સાઈલતા કોમ્પ્લેક્સ તથા તેની આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ ગંદકીભર્યું દૂષિત પાણી આવે છે તથા ડ્રેનેજ લાઇન ઉભરાતી હોવાથી ખૂબ જ ગંદકી, દુર્ગંધ તથા મચ્છરોનો ઉપદ્રવ થયેલ છે. આ બાબતે આજે સ્થાનિકોએ ભેગા મળી સૂત્રોચ્ચાર કરી તથા કોર્પોરેશનના હોદ્દેદારો સમક્ષ આક્રોશ ઠાલવીને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી. આજવા રોડ વિનય ગરબા ગામની પાછળ ખોડિયાલનગર સાઈલતા એપાર્ટમેન્ટ આ ડ્રેનેજનું કામ ચાલુ થયું છે. ત્યારનું અમારા એપાર્ટમેન્ટમાં 300 ઉપર કુટુંબ રહે છે. પાણીના આજે 25-20 દિવસથી ગંદુ ડ્રેનેજનું મિક્સ થયું છે. આ લોકો કોર્પોરેટરવાળા કોઈ ધ્યાન આપતા નહીં. અહીંયા બધા બીમાર થયા છે, ગટર લાઈનો ઉભરાઈ ગઈ છે, પણ આ લોકો કોર્પોરેટરવાળા કોઈ ધ્યાન આપતા નથી કે કોઈ કાર્યકર્તા જોવા અહીંયા આવતા નથી. આજે પાણી માટે અમે પીવાના પાણી માટે બી વલખા મારે લોકોની ઘેર બેડા લઈને જઈએ છીએ. આગળ પાસે બધાને ત્યાં ચોખવા છે. અમારા આટલા ફ્લેટમાં પાણી ગંદુ આવે છે, ઉભરાઈ ગઈ છે.